મોટા બ્લોગર આવેલા પાઈ દીધી સોડા તમારો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારા, મારા હર મહાદેવ. ને જુઓ, આપણે આવી ગયા છીએ અત્યારમાં 7 વાગી જાય ને દાદાનો લાવ્યા. જુઓ દાદા બેઠા, બીજે તો શું કામ હોય કા દાદા? અત્યારમાં બેઠા એમ ને કૃષ્ણકુમાર આવે છે. કૃષ્ણકુમાર ઘા અને હમ્યું કરવાનું છે. ભાવનગર તાલુકો આખો રૂપિયા ઉડાડવાનો, રૂપિયા ઉડાડવાનું, બીજું કઈ નઈ. આપશે કે થોડા થોડા પછી રાહે ના પડે. શંકર દાદા મૂર્તિ ભદ્રા છે, પેલા દેતા, હવે તો કોણ દે? પેલા તો આવત બધે દેતા છોડી દીધું. બધું બાપુ આ બેઠા હે, દાદા અહીંયા બેઠા. બાપુ ના અહીંયા બેહવાનું હોય. આશુબેન ને કામ કરે કા? આશુબેન બેઠા બાપુ. બગીચો બનાવેલ હે, ફૂલડાન બુલડાન ના ભાઈ. જો ઉભા હું કરતા હોય કોને ખબર ના. જો બગીચો હવે કેટલા મસ્તી મસ્તીકા ના ફૂલ હે, કેટલા સારા હે. મને જો આ ભાઈ ફૂલ હાલ લાગે, કેટલું સારું છે આવડવા. બોલો નામ જ બગાડતા હોય, જપુ જપુ કરે રાઈ ખેરે. તો ફેમિલી જો અત્યારે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું, અને આજે છે શનિવાર, તો હું ને દશુ અને મારા દાવાને હનુમાન દાદાએ કાઢીશું આવવાને. હે હા, હનુમાન દાદાએ રાવણને પગે લાગવા, કેમ કે ત્યાં મામાની કથાને એવું કરવા આવશે, તો જવાનું છે ના કથામાં. તો કથાને એવું સાંભળી અને પછી નિરાતે વિચારશું. અને મામાને ક્યારે જમવાનું ને એવું છે, પણ આપણે તો શનિવાર છે એટલે આપણે ક્યાંય જમવાનું છે નહીં. આજ ફૂલ એન્જોય કરવા નહીં આજ આખો દિવસ. કા દશું આવવાને તારે? આવું આવું જો એમ કહી દે તો. પ્રસાદ ઘરે બનાવવાનો છે. અમારે લખનભાઈ, તમે ઓળખો છો લખનભાઈ ને? જો પ્રસાદ બનાવવા આવી ગયા છે. કેમ લખનભાઈ? આવજો પ્રસાદ ખાવા બધા. અરવિંદભાઈ ના મોના મામા ને ત્યાં કથા છે, આવજો પ્રસાદ ખાવા. ખાંડ નાખી દેવાની, અને પછી એની અંદર બદામ ને શિંગદાણા ને દ્રાક્ષ ને એવું બધું નાખી અને ભગવાન નો મસ્ત મસ્ત પ્રસાદ બનાવવાનો. તમારે પ્રસાદ બનાવો તો કે દો પાછા લખનભાઈ ને, હું લઈને આવી. પ્રસાદ હવે બની ગયો હે ને, હવે લઈને ડાયરેક્ટ જવાનું છે ગામ માં. તો પ્રસાદ તમારા પરિણભાઈ બધે કમ્પ્લીટ કરી નાખ્યો હોય કાલકનભાઈ? હા, પ્રસાદ થઈ ગયો ત્યાર ને હવે જવો સા બને છે. સા બને ને હવે? આવો સા પીવા. હા, તો જો સાની તૈયારી શરૂ છે, તો બે વસ્તુ લઈને આપણે ગામમાં આવવાની હવે. કા ખાય કા? હા, જાન છે હનુમાન દાદા ને દેરી હે.
તો જો ફાઇનલી કથા ને પૂરું થઈ ગયું ને અમારે પરિણભાઈ બધા કાર્પેટ ને હકલવા મીરા પરિણભાઈ પૂરું થઈ ગયું ને હવે પરસાદે ભા એટલો ખાધો ને જમવા પૂગી જા તો જો આગળ ઈ તો બધા જમવા જાય એને ખાવાનું છે પાપ લાગે ને તમે જમ્યા રાવ હવે તો સો અત્યારે વ્યવસાય ઘેરે કેમ કે મામા નો લઈ ગયેલા હતા કથા ને એવું બધું પૂરું થઈ ગયું અને જમવાનું હતું તો બધા જમી લીધા અમે તો આ બે બેનો વાત હતા જોવો કેટલું ખાધું પણ મહારાજ આવે છે છોકરા છે કે મહારાજ ના વંશજ કૃષ્ણ કુમાર સિંહ ના જે વંશજ સિંહ આવે છે તો અમે અમારી ટીમ લઈને આવી ગયા છીએ ફૂલ અને અરવિંદભાઈ ત્યાગભાઈ ની મળી ગયા ત્યાં બધા ભગવાન કરી સ્વાગત મહારાજા ના કુમાર નું એટલે અમારું નહીં અમારું કોઈ સ્વાગત રત્નેશ્વર જઈને તમારું ભજન કરવાનું અમારે હાલો કે જે રત્નેશ્વર સોડા પડો પાલ ભાઈ ની બીજું મારા જોડી અરવિંદ ને રત્નેશ્વર પૂગી જશે અત્યારે ને હવે રથયાત્રા આવે છે બધા જો હવે એ આવે છે ને અમે શોર્ટકટમાં વ્યવહાર થોડાક વહેલા વહેલા પૂગી જાય રત્નેશ્વર ને બધા જો અહીં ઘણું ખરું પબ્લિક છે બધું વાત જોઈને ઊભું છે જો આમ દિયાળા ને કોટડા ને આજુબાજુના બધા ગામડા લોકો આવેલા છે રાજાને જોવા માટે અને એનું સ્વાગત બહુ સારી રીતે થાય છે તો અમે તે શૂટ કરવા આવેલા છે એ તો ખબર જ છે અમને કઈ ચેનલ માં શૂટ કરવા આવેલા છે બેસ્ટ વ્લોગ ચેનલ માં શૂટ કરવા આવેલા છે અને
તો ફાઇનલી જો બધું કામ હવે ના માથે પૂરું થઈ ગયું ને હવે અમારે જો ગુફાની અંદર જવાના છે ત્રિશુળની સ્થાપના કરવા કાલાલભાઈ હા દાદા સડાવી દીધી છે અંદર જાણ છે થોડું પાણી આવી ગયું પણ છતાં જવાનું છે હા જવું તો જો એ જ આપણે તો ન જવું પણ આપણે ન જવું એ ગમે એમ કરીને જાય આપણે એટલું બધું માણસ છે નિલાલભાઈ બહુ છે એટલું માંડવાની અંદર છે એટલું બહાર છે હા મોટા વ્લોગર આવેલા છે શરમાઈ ગયા સારું ભાગવું સારું આવજો જો હવે બધા અમારા અહીંયા બધા યુટ્યુબર આવેલા હતા ને બધા ભાઈ બંધ છે દેવરાજ ભાઈ ડ્રોન લીલીને જાય હવે તો હવે ભાગવું છે કેમ કે અહીંયા જે હજી હતું એ બધું પૂરું થઈ ગયું છે અને હવે ભાગી ઘેરે તો ફેમિલી જો અત્યારે ઘરે પૂગી જા ને અમારે જો જયદીપભાઈ ને કૌશિકભાઈ ને બધા એને ઘેરે લેવા સોડા પીવા મેં કીધું સોડા પીવા તો આવું જ પડશે કહેતા હા એટલે કા પ્રોમિસ કર્યું હતું સોડા પાહુ પાઈ દીધી સોડા તમારો અને અરવિંદભાઈ ઘેર આવ્યા છીએ તો હવે અરવિંદભાઈ ને અમારી ઘેરે આવવાનું છે કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.